વિનંતી છે, હવે બધા બેઠક વ્યવસ્થા મેળવી લે, મંચ પર પણ આપણે ઝડપથી બેઠક વ્યવસ્થા જેમને લેવાની છે મેળવી લે. પ્રદેશ અધ્યક્ષ શ્રીને આવકારીએ છીએ. ભારત માતા કે વંદે. બે હાથની મુઠ્ઠીમાં લહેરાવીશું. બધાને વિનંતી છે પોતપોતાની જગ્યા મેળવી લે અને મા ભારતીનો નાદ કરીએ. ભારત માતા કે વંદે. પ્રદેશ અધ્યક્ષ માન્ય શ્રી સી આર પાટીલ સાહેબની સાથે આદરણીય પ્રદીપસિંહજી, માન્ય મહામંત્રી શ્રી ગુજરાત પ્રદેશ ભાજપ, માન્ય શ્રી હસમુખભાઈ પટેલ સાહેબ, માન્ય સાંસદ શ્રી અમદાવાદ પૂર્વ, માન્ય ધારાસભ્ય શ્રી નરોડા વિધાનસભા બલરામભાઈ થાવાણી સાહેબ અને સૌ મહેમાનો પધાર્યા છે ત્યારે આપ સૌને અમે હૃદયના ભાવથી આવકારતા આનંદની લાગણી અનુભવીએ છીએ. ભારત માતા કી. હજુ તો કાર્યક્રમ શરૂ થાય છે, એના પહેલા જ આટલો ધીમો થઈ જાય તો કેવી રીતે ચાલે. ભારત માતા કી. આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત સાંસદમાં મારા સાથી માન્ય શ્રી હસુખભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી પ્રદીપસિંહજી, નરોડાના ધારાસભ્ય શ્રી બલરામભાઈ સવાણી, જેના કારણે આપણે આજે અહીં બધા ભેગા થયા છે, એવા શ્રી વિજયભાઈ ભુવા સુવાળા, ભુવાજી ડાસ પર બેઠેલા સૌ આગેવાનો, વિજયભાઈના ટીમના સૌ કાર્યકર્તાઓ અને વિશાળ સંખ્યામાં વિજયભાઈના કલા સાથે પ્રેમથી જોડાયેલા સૌ ભાઈઓ અને બહેનો, પરમ દિવસે મારી વિજયભાઈ સાથે વાત થઈ અને એક દિવસની અંદર આટલી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને, શુભેચ્છકોને, મિત્રોને, કલાપ્રેમીઓને ભેગા કરવાની તાકાત આ વિજયભાઈ સુવાળામાં છે એનું આ પ્રદર્શન છે. વિજયભાઈની કલા સાથે તમને પ્રેમ છે, સ્નેહ છે અને એટલા જ માટે આજે શહેરનો પડઘો પાડતા હોય તેમ એક દિવસના શોર્ટ નોટિસમાં આટલી મોટી સંખ્યામાં આપ બધા અહીં ઉપસ્થિત થયા છે. આ દેશની વિવિધતા છે, અલગ અલગ ભાષાઓ છે, અલગ અલગ પ્રાંત છે, પણ કલા એક છે. કલાકારો કદાચ પોતાની કલાના પ્રદર્શન કરતી વખતે કોઈ અન્ય ભાષાનો ઉપયોગ કરતા હશે, પરંતુ એનો હેતુ લોકોને ધર્મ સાથે જોડી રાખવાનો છે અને ધર્મ સાથે જોડાયેલા લોકોનો જ્યારે દેશ હોય, પ્રદેશ હોય, શહેર હોય, એવા કલાપ્રેમી અને ધર્મપ્રેમી ભાઈ બહેનો પર ક્યારેય આફત આવતી નથી. અને આપણા અને ધર્મની વચ્ચેના જો કોઈ તંતુ હશે, કોઈ સંવાદ કરાવી શકતું હશે, તે ભાઈ શ્રી વિજયભાઈ સુવાળા છે.
વિજયભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, તે દિવસથી સતત પાર્ટી માટે કામ કરતા આવે છે, પાર્ટીને મજબૂત કરવાનો પ્રયત્ન કરે છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને મજબૂત કરવાનો સફળ પ્રયત્ન પણ કરે છે. ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત કરાવી આદરણીય મુખ્યમંત્રી પણ ખુશ થયા. લોકોનો પ્રેમ, લોકોનો સ્નેહ મેળવીને ખૂબ નાની ઉંમરમાં એમણે લોકોના દિલમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે, અને એના માટે હું શ્રી વિજયભાઈ સુવાળા બુવાજીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં ડિસેમ્બરમાં વિધાનસભાનું ઇલેક્શન આવી રહ્યું છે. વિરોધીઓને હરાવવા એ આપણું લક્ષ્ય છે, અને લક્ષ્ય કર પાર પાડવામાં વિજયભાઈ સુવાળા ભુવાજીનું ખૂબ મોટું યોગદાન એ અહીંયા રહેવાનું છે. આપ સૌનો સાથ અને સહકાર, સાગર જેવી સંખ્યામાં ઉમટી પડેલા એ સૌ વિજયભાઈના પ્રેમી ભાઈ બહેનોની જે તાકાત તમે અહીંયા ઊભી કરી છે, એનો પૂરો ઉપયોગ ભારતીય જનતા પાર્ટી માટે કરજો એવી આપને પણ અપેક્ષા છે. કલાકારોને જ્યારે કલા પ્રદર્શિત કરી હોય છે ત્યારે એને સ્ટેજ જોઈએ, એને વાતાવરણ જોઈએ, પણ એનાથી ઉપરવટ જઈને જ્યારે દેશ માટે કલાનું પ્રદર્શન કરવું હોય ત્યારે એને સોળે કળાએ એમની કલા ખીલી ઉઠતી હોય છે. અમે એમને સાંભળ્યા છે, અમે એમને જોયા છે, અમે એમને અનુભવ્યા છે, અને એટલા જ માટે હું એમને જે અભિનંદન આપું છું કે એમની તાકાતનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં એ કરે એવી એમની પાસે અપેક્ષા પણ કરું છું. મિત્રો, તમને કદાચ ઓછો દેખાતો હશે, પણ આ કેમેરામેન આ વિજયભાઈના આખા કાર્યક્રમને લાઈવ કરીને આખા રાજ્યમાં અને આખા દેશમાં બતાવી રહ્યા છે, અને એમને તો કલા એ તો શબ્દોમાં વણાયેલી છે. એટલે કદાચ આટલા દૂરથી દેખાય કે ન દેખાય, પત્રકાર મિત્રો કે ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોને કારણે તમને અડચણ લાગતી હશે, પણ આ અડચણ વિજયભાઈના લોકોને લોકોના દિલ સુધી પહોંચાડી રહી છે, અને એટલા માટે એમનો પણ તમે સ્વીકાર કરો, એમને પણ એમને અનુમોદન આપો. મિત્રો, રશિયા અને યુક્રેનની વચ્ચે હમણાં યુદ્ધ ફાટી નીકળ્યું. એ યુદ્ધની અંદર એટલી ભયંકરતા હતી કે આ દુનિયાના સૌથી સમૃદ્ધ, સૌથી મજબૂત કહેવાતા રશિયાએ યુક્રેન જેવા એક નાના રાજ્ય ઉપર, નાના દેશ ઉપર એણે આક્રમણ કર્યું. હું તો જે આક્રમણ થયું અને જે રીતે આપણા દેશના વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હતા, ત્યારે ફરી નરેન્દ્ર મોદી સાહેબ જે લોકો કહે છે ને કે મોદી હૈ તો મુમકિન હૈ, હજારો વિદ્યાર્થીઓને યુક્રેનમાંથી સહી સલામત નરેન્દ્ર મોદી સાહેબે બહાર કાઢ્યા. કેબિનેટમાંથી 4 જેટલા કેબિનેટ મંત્રીઓને યુક્રેનના આજુબાજુના વિસ્તારમાં, બાજુના દેશોમાં મોકલીને યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને એ માર્ગે બહાર કાઢીને વિમાન માર્ગે એમને આપણા દેશમાં પાછા મોકલ્યા. હજારો વિદ્યાર્થીઓની આ સંખ્યા હતી, એમના હાથમાં રાષ્ટ્રધ્વજ હતો. રાષ્ટ્રધ્વજની તાકાત જે નરેન્દ્ર મોદી સાહેબે વધારી છે એનું પણ તમને એમાં પ્રદર્શન જોવા મળ્યું. પાકિસ્તાનના વિદ્યાર્થીઓ એ પણ જોતા હતા કે ભારતીય રાષ્ટ્રધ્વજને લોકો માન આપે છે, ત્યાંના સૈનિકો પણ માન આપે છે, અને એટલે એમણે પણ
ભારતના રાષ્ટ્રધ્વજના શરણે આવ્યા. એમણે પણ હાથમાં એ જ રાષ્ટ્રધ્વજ લઈને એમણે પોતાનો બચાવ કર્યો. આખા દુનિયામાં એક પણ દેશે પોતાના નાગરિકો કે પોતાના વિદ્યાર્થીઓને બચાવવા માટેનો કોઈ પ્રયત્ન કર્યો હોય, કોઈ મંત્રીને મોકલ્યો હોય, કોઈ વિમાન મોકલ્યું હોય, એવો એક પણ દાખલો નથી. એ જ બતાવે છે કે નરેન્દ્ર મોદી સાહેબની દૂરંદેશી અને આ દૂરંદેશીને કારણે જે રીતે આપણો દેશની ઉન્નતિ થઈ છે, પ્રગતિ થઈ છે, આપણે એને નરેન્દ્ર મોદી સાહેબના હાથ એટલા માટે જ મજબૂત કરવા છે. ગરીબોના બેલી સામાન્ય લોકો માટે કંઈક ને કંઈક કરી છૂટવાની ભાવના અને એ ભાવનાના સાર્થક કરવા માટે સતત લોકો માટે કામ કરવાવાળા અનેક યોજનાઓ દ્વારા સમાજના છેવાડાના માનવીને પણ મદદ કરવાવાળા નરેન્દ્ર મોદી સાહેબ 11 અને 12 ગુજરાતમાં અને ગુજરાતમાં પણ અમદાવાદના પ્રવાસે છે. જીએમડીસીના ગ્રાઉન્ડ ઉપર કાર્યક્રમ છે 3:30 વાગે. મારે તો આપને પણ વિનંતી કરું છું કે વિજયભાઈ, તમારી આ સેનાની સાથે એક કાર્યક્રમમાં પણ તમે પધારો. નરેન્દ્ર મોદી સાહેબ યુપી જીતીને, ઉત્તરાખંડ જીતીને, મણિપુર જીતીને, ગોવામાં સરકાર બનાવીને એ ગુજરાત આવી રહ્યા છે ત્યારે એમનો ભવ્ય સ્વાગત થાય એની પણ આપણે ચિંતા કરવા જોઈએ. ફરીથી મિત્રો, હું વિજયભાઈનો અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે વિજયભાઈ સુવાળા મને હતું કે ભુવાજી થોડો કાર્યક્રમ કરશે. મને તેમને સાંભળવાની પણ ઈચ્છા હતી, પણ એમણે મને આજે ચાન્સ આપ્યો નથી. મારે બીજી વાર ચોક્કસ ફક્ત એમને સાંભળવા માટે તમારી સાથે નીચે બેસીને એ સ્ટેજ પરથી ગાતા હોય એ મારે એમને સાંભળવા છે. મેં એમને એકાદ બે ઘડી જૂનાગઢમાં ગાતા સાંભળ્યા હતા. જૂનાગઢમાં સોમનાથમાં, સોમનાથના કાર્યક્રમ વખતે એ જરા દિશા ભૂલી ગયા હતા, પણ સોમનાથના મહાદેવના દર્શન કર્યા પછી એમને પણ થયું કે ખોટી દિશામાં જવું નથી. વિજયભાઈ આમ તો હોશિયાર માણસ છે, અને એટલા જ માટે અમે જ્યારે અમારી સાથે જોડાયા અમે આનંદ વ્યક્ત કર્યો છે. અમારા માટે ખૂબ આનંદની વાત છે. આપણે આવનારા દિવસોમાં સાથે મળીને ગુજરાતના છેવાડાના માનવી સુધી વિકાસના કામો લઈને એમને છેલ્લા પગથિયા પર બેઠેલા વ્યક્તિઓને એની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે સાથે મળીને કામ કરશું. એ જ અભ્યર્થના સાથે ભાઈ શ્રી વિજયભાઈ સુવાળા ભુવાજીને અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ધન્યવાદ આપું છું કે તમારી આ તાકાતને તમે ઓળખી છે, એને જાળવી રાખજો અને ગુજરાતના લોકોની સેવામાં એનો ભરપૂર ઉપયોગ કરજો. એ જ અંબેડકર સાથે મારી વાતને વિરામ આપું છું. જય જય ગરીબ ગુજરાત, ભારત માતા કી.